નમસ્કાર મિત્રો, હું છું યોગેશ વ્યાસ. કમ્પ્યુટરજી ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચર 327 અને ધોરણ 10 ના લેક્ચર નંબર 22 માં આપણે જોઈએ છીએ કેલ્સીનો પરિચય. હવે આ કેલ્સીના પરિચયમાં આપણે મેનુબાર અને ટૂલબાર વિશે જોવાના છીએ. તો ચાલો આપણે સામાન્ય માહિતી મેળવીએ મેનુબાર અને ટૂલબાર વિશે. મિત્રો, આ છે કેલ્સી, જે લાસ્ટ વિડીયોમાં આપણે ઓપન કર્યું હતું અને શીખ્યા હતા કે કેલ્સીના સામાન્ય પાર્ટની આપણે માહિતી પણ મેળવી હતી. તો આ સ્પ્રેડશીટ ઓપન ઓફિસની આ કેલ્સીમાં મેનુબાર ક્યાં છે તે આપણે જોઈ ગયા હતા. આ મેનુબાર છે. તો આ મેનુબારને ઓપન કરવા માટે વન ટાઈમ તમારે ક્લિક કરવાની છે. વન ટાઈમ ક્લિક કરવાથી મેનુબાર ઓપન થશે. પછી તમે જ્યાં સુધી મેનુ બંધ નહીં કરો, તમે જે મેનુ પર ઓવર થશો એ બધા મેનુ જાતે ઓપન થતા રહેશે. આવી રીતે તમે જોઈ રહ્યા છો. પણ એક વખત હું ક્લિક કરી દઈશ તો મેનુ બંધ થઈ ગયું, હવે ઓટોમેટિક ઓપન નહીં થાય. બીજે મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી છે. તમે જુઓ, અહીંયા એફ ની નીચે અંડરલાઈન છે, અહીંયા ઈ ની નીચે અંડરલાઈન છે, અહીંયા વી ની નીચે અંડરલાઈન છે. તમે અલ્ટર સાથે એફ પ્રેસ કરશો તો આપણું ફાઇલ મેનુ ઓપન થશે. જેવી રીતે અલ્ટર પ્રેસ કરીને સાથે એફ પ્રેસ કરી તો એ આપણું ફાઇલ મેનુ ઓપન થયું. એસ્કેપ કી પ્રેસ કરશો તો એ મેનુ ઓફ થઈ જશે. જો તમારે વ્યૂ મેનુ ઓપન કરવું હોય તો અલ્ટર સાથે વી પ્રેસ કરશો તો વ્યૂ મેનુ ઓપન થશે. એસ્કેપ કી કરશો તો બંધ થઈ જશે. જો તમે અલ્ટર સાથે ઈ પ્રેસ કરી એડિટ છે, હવે તમે રાઈટ એરો કી પ્રેસ કરશો તો બધા મેનુ આવી રીતે તમારે જાતે ઓપન થતા રહેશે. તો આ મેનુ બાર. હવે આ મેનુ બારમાં તમારે ફાઇલમાં શું હોય છે જનરલી, તો ન્યૂ, ઓપન, વિઝાર્ડ, ક્લોઝ, સેવ એઝ ના બટન, એક્સપોર્ટ ના, એક્સપોર્ટ એઝ પીડીએફ, પ્રોપર્ટીઝ અને પેજ પ્રિવ્યુ, પેજ સેટિંગ, પ્રિન્ટર સેટિંગ અને પ્રિન્ટ અને એક્ઝિટ. આ એક્ઝિટ પર ક્લિક કરવાથી આપણે આ એક્સેલ આપણે ઓપન ઓફિસના કેલ્સીમાંથી બહાર નીકળી જઈશું. તો આવી રીતે અલગ અલગ મેનુમાં અલગ અલગ ઓપ્શન રહેલા છે. ફાઇલની પછી એડિટ મેનુમાં જનરલી તમારે કટ, કોપી, પેજ અને એડિટ કરવા માટેના, ચેન્જીસ કરવા માટેના, ડિલીટના, ફાઇન્ડ એન્ડ રિપ્લેસના, હેડરના એવા ઓપ્શન અહીંયા રહેલા હોય છે. વ્યૂ મેન્યુમાં આપણે પૂરેપૂરું આ કેલ્સીનું વ્યૂ ચેન્જ કરી શકીએ છીએ. બધા અહીંયા તમને જોવા મળી રહ્યા છે. ત્યાર પછી ઇન્સર્ટ મેનુ છે. ઇન્સર્ટ મેનુમાં નવી રો એડ કરવી, નવો સેલ એડ કરવો, કોલમ એડ કરવી, ટેબલ એડ કરવું, શીટ એડ કરવી અને હાઇપર લિંક આપવી વગેરે બાબતોનો સમાવેશ એમાં થતો હોય છે. એવી જ રીતે ફોર્મેટ મેનુમાં પણ તમે રો, હેડર, સેલ, શીટ વગેરેને તમે ચેન્જીસ કરી શકો, અલાઇનમેન્ટ ચેન્જ કરી શકો વગેરે વગેરે બાબતોનો સમાવેશ થતો હોય છે. ટૂલ્સ મેનુમાં પણ તમને સ્પેલિંગ, લેંગ્વેજ અને મેક્રો અને અધર કસ્ટમાઇઝ કરવું, ઓપ્શન ચેન્જ કરવા, શેર ડોક્યુમેન્ટ કરવું, મર્જ ડોક્યુમેન્ટ કરવું વગેરેના ઓપ્શન મળતા હોય છે. ડેટામાં તમે ડેટાને લગતા ટોટલી પ્રકારના સોર્ટ કરવું, ફિલ્ટર કરવું, તેને કન્સોલિડેટ કરવું, તેને વેલિડેટ કરવું અને રેન્જ, ડિફાઇન રેન્જ કરવી, પ્રાઇવેટ ટેબલ કરવું, ગ્રુપ અને આઉટલાઇન કરવી વગેરે બાબતોનો સમાવેશ એમાં થતો હોય છે. એવી રીતે વિન્ડોઝ અને હેલ્પ, એ પણ મેનુની તમારે ખાસ જરૂરિયાત નથી હોતી, પણ તમે ફ્રીઝ કર્યું હોય, સ્પ્લિટ કર્યું હોય, નવી વિન્ડો લાવ્યું હોય તો એ બાબતોનો ઓપ્શન તમને અહીંયા મળતું હોય છે. અને હેલ્પ તો તમને ખ્યાલ છે કે F1 પ્રેસ કરતા ઓપન ઓફિસની હેલ્પ ઓપન થશે. તો આવી રીતે અહીંયા ઓપન ઓફિસના મેનુ છે. એવી જ રીતે હવે નીચે જે દેખાય છે તે સ્ટાન્ડર્ડ ટૂલબાર છે. આ જે પટ્ટી દેખાય સ્ટાન્ડર્ડ ટૂલબારની છે. નીચે જે દેખાય છે ફોર્મેટિંગ ટૂલબાર છે. હવે સ્ટાન્ડર્ડ ટૂલબારમાં કેવું છે કે ન્યૂ ઓપ્શન જે છે, તમે સામાન્ય રીતે ન્યૂ ઓપ્શન, ઓપન ઓપ્શન, સેવ અને ડોક્યુમેન્ટને ઇમેલ કરવું, પીડીએફમાં સેવ કરવું, એક્સપોર્ટ કરવું, પ્રિન્ટ કરવું, તો એ બધા અલગ અલગ જગ્યાએ તમને અહીંયા જોવા મળતા હતા, પણ એ અહીંયા શોર્ટકટ તરીકે તમને અહીંયા જોવા મળે છે. એવી જ રીતે અહીંયા લેફ્ટ અલાઇનમેન્ટ કરવું, રાઇટ અલાઇનમેન્ટ કરવું, સેન્ટર અલાઇનમેન્ટ કરવું, ફોન્ટ ચેન્જ કરવા, ફોન્ટ સાઇઝ ચેન્જ કરવી, એ પણ તમે એડિટ મેનુમાંથી એ વસ્તુ કરી શકતા હતા, વ્યૂ મેનુમાંથી કરી શકતા હતા, જે વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. તો આ એક સ્ટાન્ડર્ડ ટૂલબાર છે, ફોર્મેટિંગ ટૂલબાર છે, આ બધા ટૂલબાર છે, શોર્ટકટ કી આ તરીકે આપણને જોવા મળતા હોય છે. હવે આની સિવાયના પણ ઘણા બધા ટૂલબાર છે, એ ક્યાંથી લાવવા? તો તમે વ્યૂ મેનુમાં જશો તો તમને ટૂલબારનો એક ઓપ્શન જોવા મળશે. એ ટૂલબાર તમે જો, આટલા બધા ટૂલબાર જે છે, આ બધા ટૂલબાર તમે અહીંયા ઇન્સર્ટ કરી શકો. દાખલા તરીકે હું અહીંયા તમારી સામે ઇન્સર્ટનો એક ટૂલબાર એડ કરવા માંગુ છું. તો ઇન્સર્ટ પર ક્લિક કરીશ તો જુઓ આ ઇન્સર્ટ ટૂલબાર અહીંયા આવી ગયું, તમે જોઈ રહ્યા છો. પણ એ ટૂલબારને પકડીને તમે આ ખાલી જગ્યા પર મૂકશો તો અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ થઈ ગયું. ચાલો હું આવી રીતે આ જે કર્સર આવે તેનાથી એનો મૂવ કરાવી શકું છું, કોઈ પણ જગ્યાએ મૂકી શકું છું. તો હું અહીંયા એ પ્રમાણે સેટ કરી દઉં તો એ મારો સ્ટાન્ડર્ડ ટૂલબાર બની ગયું છે. આ ઇન્સર્ટના ટૂલબારમાં તમને આટલા ઓપ્શન અહીંયા જોવા મળે છે. આમાંથી કોઈ ઓપ્શન અગર તમારે કાઢવું હોય તો ઉમેરવું હોય તો બાજુમાં તીર પર
ડ્રોપડાઉન ઓપન કરશો. ડ્રોપડાઉન ઓપન કરવાની સાથે તમને એટલા ઓપ્શન જોવા મળશે, વિઝિબલ બટન, કસ્ટમાઇઝ ટૂલબાર, લોક ટૂલબાર પોઝિશન અને ક્લોઝ ટૂલબાર. તો વિઝિબલ બટનમાં જશો તો આ બધા છે, દેખો ઇન્સર્ટ ચાર્ટ અને ઓઇલી ઓબ્જેક્ટ અહીંયા તમારે અહીંયા દેખાતા નથી, તો એ બટન પર તમે ઇન્સર્ટ ચાર્ટ પર ક્લિક કરશો તો એ બટન વિઝિબલ થશે, અને એવી રીતે તમે ઓઇલી ઓબ્જેક્ટ પર ક્લિક કરશો તો એ પણ વિઝિબલ થઈ જશે. તો આવી રીતે તમે ટૂલબારને એડ કરી શકો, અથવા તો એના એ જ ટૂલબારને તમે હાઈડ પણ કરી શકો. આ ટૂલબારમાં જઈએ અને ઇન્સર્ટ પર ક્લિક કરીએ, જો ટિક માર્ક છે ટિક માર્ક નીકાળી દેશો તો એ ટૂલબાર હાઈડ થઈ જશે. તો આવી રીતે ટૂલબાર પણ હાઈડ થતું હોય છે અને ઇન્સર્ટ પણ થતા હોય છે. તો ઘણા બધા પ્રકારના ટૂલબાર હોય છે, અહીંયા ટૂલ્સ હોય છે, હાઇપરલિંક બાર હોય છે. તો આવી રીતે તમે ટૂલબારને જોઈ શકો છો. તો આ તમારે જે જે જરૂરિયાત પડે ટૂલબારની તે જોઈ શકો. આ સાઇડની પેનલ જે છે, સાઇડ પેનલ પણ હાઈડ અનહાઈડ કરી શકો. અહીંયા ઓપ્શન છે સાઇડ પેનલ, અહીંયા સાઇડ બાર, સાઇડ બાર પર ક્લિક કરશો સાઇડ બાર હાઈડ થઈ જશે, અને ફરી વખત સાઇડ બાર જોઈતી હોય તો ક્લિક કરીશો તો સાઇડ બાર અહીંયા ઓપન થશે. તો આવી રીતે મેનુ અને ટૂલબારની સામાન્ય સમજ આજે આપણે આ વિડીયોમાં મેળવી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે એક ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું અને તેને સેવ કેવી રીતે કરવો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું કદી ના પણ ન ભૂલો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો, તાકી આવા જ નવા વિડીયો તમને તરત જ મળી રહે. મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. હું છું યોગેશ વાસ, કમ્પ્યુટર ડીજી ક્લાસ. ગુડ બાય.